ભારત દેશ સહિત ગુજરાત રાજ્યમાં કોરોના વાયરસે ભારે ચકચાર મચાવી દીધી હોય ત્યારે જેડએસ ટીવીના રિપોર્ટરે રિયાલિટી ચેક કરી હતી. અરવલ્લી જિલ્લાના ભિલોડા ખાતે પહોંચી હતી અને કિરાણા સ્ટોર, મેડિકલ સ્ટોરમાં રિયાલિટી ચેક કરવામાં આવી ત્યારે વેપારીઓમાં લોકોની મજબૂરી સાથે ચીડા કરતા નજરે પડ્યા હતા. એક થેલી દૂધનો ભાવ 40 રૂપિયા, સેનિટાઇઝર 400-500 રૂપિયા, માસ્ક 40-220 ભાવ વસૂલવામાં આવે છે. સરકાર દ્વારા લોકોને જરૂરિયાત ચીજવસ્તુઓ મળી રહે એ માટે એમને સવારે 8-11 દરમિયાન દુકાનો ખોલવા માટે વેચાણ માટે છૂટ આપી છે. પરંતુ અમુક બે નંબરિયા વેપારીઓ ખુલ્લેઆમ દોરા દિવસે ઉઘાડી લૂંટ ચલાવી રહ્યા છે. અરવલ્લી જિલ્લા સહિત ભિલોડા તાલુકામાં આરોગ્ય વિભાગના જવાબદાર અધિકારીઓ મૂળભૂત ફરજોમાંથી છટકી રહ્યા હોય તેવી બૂમરાણ છે. માસ્ક અને સેનિટાઇઝર ભાવ આસમાને પહોંચ્યા, પરંતુ અધિકારીઓ લાપરવાહી જોવા મળી રહી છે. જીવન જરૂરિયાત ચીજવસ્તુઓ વેચતા અમુક બે નંબરિયા વેપારીઓ દ્વારા દિવસે ઉઘાડી ઋણ ચલાવી, પરંતુ વહીવટીતંત્ર કુંભકર્ણની નિંદ્રામાં પડ્યું છે. શરીફ મંસૂરી, જેડેશ્રી, ભિલોડા. કરિયાણા અને મેડિકલની દુકાનો ચાલુ છે, તેની અંદર ટોળેટોળા દેખાય છે. એની અંદર ચાલતા કરિયાણાની મેડિકલની અંદર ચાલતા માસ્ક અને સેનિટાઇઝરનો કિંમતની અંદર ડિફરન્ટ દેખાય છે. સરકાર તરફથી કોઈ પણ જાતની કોઈ વસ્તુ ઉપલબ્ધ નથી, બરાબર. આમ પબ્લિકને ખૂબ મુસીબતનો સામનો કરવો પડે છે. હા, માનનીય નરેન્દ્ર મોદી સાહેબે જે 21 દિવસને જે કર્ફ્યુ જાહેર કર્યો તે બદલ અભિનંદન. પણ તાલુકા લેવલે, ભિલોડા તાલુકા લેવલની વાત કરું છું હું આપને, કે જે સેનેટરાઇઝ, અચ્છા, માસ્ક ગઈકાલે કોટેજમાં ગયા તો અવેલેબલ નતા. જિલ્લા આયોજન અધિકારી વર્મા સાહેબને ટેલિફોન કર્યો તો મને એમ જવાબ આપ્યો કે અમારી પાસે અવેલેબલ નથી, તમારી પાસે હોય તો કહો તો અમે ખરીદી લઈએ. પણ એ પછી ભિલોડા નગરના દરજીભાઈઓએ અને સ્વૈચ્છિક દાતાઓએ પોતાના સ્વખર્ચે બનાવીને વિનામૂલ્યે ભિલોડા નગરમાં વેચણી કરેલ છે, તે બદલ તે ભાઈઓને. હાલ જે જનતા કર્ફ્યુ જે સમગ્ર દેશની અંદર અને અહીંયા ભિલોડા તાલુકાની અંદર જે જનતા કર્ફ્યુ લગાવવામાં આવે છે, ત્યારે જીવન જરૂરિયાતની વસ્તુઓ જે કરિયાણાની દુકાનો પર અને મેડિકલ ઉપર જે જીવન જરૂરિયાતની વસ્તુઓ મળી રહી છે, ત્યારે કેટલાક વેપારીઓ જીવન જરૂરિયાતની વસ્તુનો જે વધારે ભાવ લઈ રહ્યા છે. તો તંત્રને અને વેપારીઓને અમારી નગરજનોની વિનંતી છે કે પોતે આ સમયનો જે દુરુપયોગ ન કરી અને જે ભાવ છે તે જ વ્યાજબી ભાવે એમને પોતાની વસ્તુ એમને મળી રહે. એની સાથે સાથે ઘણી બધી જગ્યાએ જે ભીડ જોવા મળી રહી છે, તો અમારી ગૃહ ખાતાને પણ વિનંતી છે કે આવી જગ્યાએ જે ટોળાઓ અને બિનજરૂરી જે લોકો બજારની અંદર જે ફરી રહ્યા છે તેમને પણ સખ્તતાથી પોતાની કાર્યવાહી કરે એવી અમારી નગરજનોની વિનંતી.